ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ ફોર રીડ વન માઇન્ડ બોડી મેડિસિન માઇન્ડ એટલે આપણું મન બોડી એટલે આપણું શરીર મેડિસિન એટલે ઔષધિ કે દવા મન શરીર અને ઔષધિ એ લેસન આપણે જોઈશું પ્રી ટાસ્ક વી યુઝ સમ હાઉસ હોલ્ડ રેમેડીઝ ફોર ધીઝ એલિમેન્ટ્સ અહીંયા જુદી જુદી એલિમેન્ટ્સ આપેલી છે એટલે કે માંદગી કોલ્ડ શરદી ફીવર તાવ કફ ખાંસી ઇનડાઈજેશન અપચો એકને એટલે ખીલ અને આના માટે આપણે કેટલીક હાઉસ હોલ્ડ રેમેડીઝ એટલે ઘરગથ્થુ ઉપચાર પણ કરીએ છીએ બરાબર મેન્સન એટલીસ્ટ ટુ ઓફ ધેમ અને તમારે મેન્સન એટલે વર્ણવવાનું છે ટુ ઓફ ધેમ આમાંથી બે વિશે તમારે ઓછામાં ઓછો બે વિશે વર્ણન કરવાનું છે હવે આ બધા જે કોલ્ડ ફીવર કફ ઇનડાઈજેશન એકને આ બધામાં એલોપેથિક મેડિસિન પણ લઈ શકાય આયુર્વેદિક મેડિસિન પણ લઈ શકાય એટલે તમારે આમાં એ લખવાનું છે મેન્શન એટલીસ્ટ થ્રી યુઝ ઓફ ધીસ કોમન પ્લાન્ટ્સ અહીંયા જે કોમન પ્લાન્ટ આપેલા છે એના વિશે એટલીસ્ટ થ્રી યુઝ એના ત્રણ ઉપયોગો લખવાના છે એ તમે જોઈ લેજો હવે આપણે લેસન જોઈએ રીડ વન માઇન્ડ બોડી મેડિસિન માઇન્ડ એટલે આપણું મન મન એટલે આપણે માનસિક જે બી બીમારી હોય તે એ મન સાથે જોડાયેલી છે બોડી એટલે આપણું શરીર ફિઝિકલ ડિસીઝ અને એ બંનેમાં આપણને જ્યારે આ ડિસીઝ થાય ત્યારે આપણે મેડિસિન લઈએ એટલે અહીંયા બધું કનેક્ટેડ છે માઇન્ડ બોડી મેડિસિન હવે અહીંયા લેસનમાં આપણે થોડુંક જોઈએ તો લેખક આ લેસનમાં ફિઝિકલ અને મેન્ટલ ડિસીઝ એટલે કે શારીરિક અને માનસિક બીમારી અને તેના ઇલાજ વિશે અહીંયા વાત કરે છે આપણા જે ફિઝિકલ ડિસીઝ છે શારીરિક રોગો એ મહદઅંશે બાહ્ય પરિબળોના એટલે કે એક્સટર્નલ ફેક્ટર્સને કારણે થાય છે અને એક્સટર્નલ ફેક્ટર્સ કયા છે રોંગ ડાયટ આપણે ખો ખોરાક લેવાની જે ખોટી પદ્ધતિ છે તે એટલે ખોટો આપણે પ્રતિકૂળ ખોરાક લઈએ છીએ અને બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુ એને કારણે આપણે શારીરિક રીતે બીમાર પડી જઈએ છીએ જ્યારે માનસિક અસ્વસ્થતા એ આપણને નેગેટિવ ઇમોશન્સમાંથી પેદા થાય છે નેગેટિવ ઇમોશન્સ એટલે નકારાત્મક લાગણીઓ કોઈ કોઈની પ્રત્યે અણગમો કરવો ગુસ્સો આવવો કોઈની પ્રત્યે દ્રુણા કરવી આ બધા નેગેટિવ ઇમોશન્સ છે પછી કોઈની ઈર્ષા કરવી બરાબર એના લીધે આપણે માનસિક રીતે બીમાર પડીએ છીએ હવે આજની જે આ ફાસ્ટ લાઈફ છે લેખક અહીંયાનું સુંદર વર્ણન કરે છે કે આજની આ ફાસ્ટ લાઈફમાં વ્યક્તિ પાસે આર્થિક સંપત્તિ તો છે ભૌતિક રીતે સુખી છે પણ સતત જ એ સ્ટ્રેસ નીચે રહે છે સતત તણાવ હેઠળ જીવે છે જેને લીધે તે માનસિક રીતે પીડાય છે અને લેખક વધુમાં કહે છે કે આપણે જે આ માનસિક રીતે પીડાઈએ છીએ માનસિક રીતે બીમાર પડીએ છીએ કે શારીરિક રીતે બીમાર પડીએ છીએ એ બધા રોગોના મૂળ કારણ એટલે આપણી લાઈફસ્ટાઈલ આપણી જીવનશૈલી છે આપણે જીવનના કુદરતી સાધનો કયા છે સારો ખોરાક પાણી હવા અને સુખી ફેમિલી લાઈફ એ આપણે જીવતા નથી જેને કારણે જીવનમાંથી શાંતિ અને સુખ હણાઈ ગયા છે અને રોગો વધી ગયા છે કેટલીકવાર આપણે બીમાર પડીએ એટલે તરત જ આપણે દવા લઈ લઈએ ગોળી લઈ લઈએ જેને કારણે આપણે તાત્કાલિક તો રાહત થઈ જાય છે તાવ આવ્યો હોય અને આપણે મેટાસિન કે પેરાસિટામોલ લઈ લઈએ તો ત્રણ ચાર કલાકમાં આપણને તાવ ઉતરી જાય છે પણ લેખક શું કહે છે એ એક વોર્નિંગ બેલ છે કે હવે તમારા શરીરમાં કંઈક ઇમ્બેલેન્સ થયું છે જેને કારણે તમે માંદા પડ્યા છો પણ આપણે ત્યાં અટકતા નથી આપણે અસંતુલન શરીરમાં આવી ગયું છે જેને કારણે આપણે બીમાર પડ્યા છીએ પણ આપણે ત્યાં અટકતા નથી હવે મેઇન કારણ આ લેસનનું કે આવા સમયે આપણને આયુર્વેદિક જે આયુર્વેદ દવા છે એ કુદરત સાથે સંવાદિતા કેળવતા સાદગીથી અને સંતોષપૂર્ણ જીવન જીવતા શીખવે છે અહીંયા લેખક આયુર્વેદિક આયુર્વેદ છે એ આપણા સ્વાસ્થ્યની સમસ્યાઓનો કાયમી હલ આપે છે અને એની ચાર કક્ષાઓ સૂચવે છે ફોર લેવલ્સ રોગની સારવાર રોગ થતો અટકાવવો જીવન સાથે તાલમેલ સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા એટલે અવેરનેસ ફોર હેલ્થ અને આયુર્વેદનું અંતિમ લક્ષ શું છે વ્યક્તિ પોતાની આ લાઇફસ્ટાઈલ છે એ બદલે અને કુદરત સાથે તાલમેલ સાધી રોગમુક્ત બને એ આયુર્વેદનું લાસ્ટ અંતિમ લક્ષ છે હવે આપણે લેસન જોઈએ રીડ વન માઇન્ડ બોડી મેડિસિન ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અ લાઈક ઈફ વી લુક એટ ડિફરન્ટ પીપલ જુદા જુદા લોકો પ્રત્યે આપણે નજર કરીશું ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો તરફ આપણે જોઈશું તો વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આપણામાંથી બધા આર નોટ ઓલ અલાઈક અલાઈક એટલે સરખા આપણે બધા સરખા નથી ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ ઘણી બધી રીતે જુદા છીએ બોથ ફિઝિકલી કઈ કઈ રીતે જુદા છીએ ફિઝિકલી એન્ડ મેન્ટલી શારીરિક અને માનસિક બંને રીતે જુદા છે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર ઓટ ટુ આ લેંગ્વેજ ફંક્શન છે જે સજેશન બતાવે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ આપણે સમજવું જ પડશે અવર ઓન નેચર નેચર એટલે આપણો સ્વભાવ અવર ઓન નેચર આપણા પોતાના સ્વભાવને આપણે સમજવો જ પડશે એન્ડ ધ નેચર ઓફ અધર્સ બીજા લોકોના સ્વભાવને પણ સમજવું પડશે શેના માટે ફોર અવર ઓન હેપીનેસ આપણી પોતાની ખુશી અને વેલ બિંગ ઇન લાઈફ એટલે કલ્યાણ હિત આપણા જીવનના આપણા હિત અને ખુશી માટે આપણે આપણા પોતાના સ્વભાવ અને બીજા લોકોના સ્વભાવને સમજવા જ પડશે ધ શેપ્સ એન્ડ સાઇઝ આકાર અને કદ ટેમ્પરામેન્ટ્સ એટલે સામાન્ય સ્વભાવ એન્ડ કેરેક્ટર્સ એટલે ચારિત્ર્ય ઓ પીપલ લોકોના સામાન્ય સ્વભાવ અને ચારિત્ર હેવ લોટ ઓફ વેરીએશન એમાં ઘણું બધું જુદાપણું છે એટલે લોકોનો આકાર કદ સામાન્ય સ્વભાવ અને ચારિત્ર્ય આ બધામાં ઘણા બધો જુદાપણું છે વેરીએશન્સ એટલે જુદાપણું ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ અફેક્ટ એટલે અસર કરવી જે અસર કરે જ છે આપણા સ્વાસ્થ્ય અને ખુશી આનંદને એ અસર કરે જ છે એકોર્ડિંગ ટુ આયુર્વેદ ફિઝિકલ ડિસીઝ અકર અકર એટલે થવું કે બનવું આયુર્વેદના મત મુજબ શારીરિક બીમારી શેને કારણે થાય છે મેઇનલી મુખ્યત્વે ઓઈંગ ટુ ઓઈંગ ટુ એટલે બિકોઝ ઓફ ને કારણે ઓઈંગ ટુ એટલે ને કારણે શેને કારણે ફિઝિકલ ડિસીઝ થાય છે એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળો બાહ્ય પરિબળોને કારણે શારીરિક બીમારી થાય છે અને આ બાહ્ય પરિબળો કયા છે રોંગ ડાયટ ખોરાકની જે ખોટી પદ્ધતિ છે તે પ્રતિકૂળ આહાર અથવા એક્સપોઝર ટુ પેથોજન એક્સપોઝર ટુ પેથોજન્સ એટલે જે પેથોજન્સ એટલે આ બધા જે જીવાણુઓ છે વાયરસ જે બીમારી ફેલાવે છે તે બેક્ટેરિયા વાયરસ જેવા રોગ ઉત્પન્ન કરતા જે પેથોજેન્સ છે જીવાણુઓ એને કારણે આપણે શારીરિક રીતે બીમાર પડી જઈએ છીએ મા મેન્ટલ ડિસીઝ અરાઇઝ એટલે અકર માનસિક બીમારી શેને કારણે થાય છે મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ આંતરિક પરિબળોને કારણે થાય છે લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ આપણી જે સેન્સ છે સેન્સીસ એનો આપણો આપણે જે યોગ્ય રીતે એનો ઉપયોગ કરતા નથી તેને કારણે એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ ઇન્ક્રીઝ એટલે વધારો થવો નેગેટિવ ઇમોશન્સ એટલે નકારાત્મક જે લાગણીઓ છે એમાં વધારો થવાને કારણે આપણે માનસિક રીતે બીમાર થઈએ છીએ આપણામાં બે પ્રકારના ઇમોશન્સ રહેલા છે નેગેટિવ અને પોઝિટિવ ઇમોશન્સ વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ અને જો આપણે આવી રીતે માનસિક રીતે બીમાર ન થવું હોય તો શું કરવું પડશે વી ઓટ ટુ ડેવલપ વિકસાવવું પડશે ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ આપણે હકારાત્મક વિચાર કરવાની ટેવ પાડવી પડશે ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ ઇટ હેઝ એ ગુડ પોઝિટિવ સારી હકારાત્મક ઇફેક્ટ એટલે અસર ઓન અવર ઇમોશન્સ આપણા આપણી લાગણીઓ પર આની હકારાત્મક અસર થશે જ હાવએવર જોકે હાવએવર એ શું બતાવે લેંગ્વેજ ફંક્શન છે કોન્ટ્રાસ્ટ બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ સાયકોલોજીકલ એટલે આમ મનોવૈજ્ઞાનિક થાય પણ આપણે અહીંયા મેન્ટલ ડિસીઝ એ અર્થમાં લેવાનું છે મન

એક ભાગ્યે જ થાય છે વિધાઉટ ધ અધર બીજાની વગર એક ભાગ્યે જ થાય છે એટલે કે બંને એકબીજા સાથે સંકળાયેલા છે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણે માદા પડી જઈએ તાવ આવ્યો હોય તાવ આવ્યો હોય કે શરદી થઈ હોય એ આપણને ફિઝિકલ છે પણ તમે જુઓ તો આપણને કંઈ જ ગમશે નહીં આપણું મન પણ ત્યાંને ત્યાં જ રહેશે એટલે ભલે આપણે માદા ફિઝિકલી થયા છીએ પણ આપણે સાયકોલોજીકલ એટલે કે મેન્ટલી પણ આપણે બીમાર થઈ જઈએ છીએ આપણને કંઈ ગમે નહીં આપણું મન ત્યાંના ત્યાં જ રહે બરાબર એટલે એકબીજા સાથે સંકળાયેલા છે અને એક ભાગ્યે જ બને છે બીજાની બીજાની વગર બરાબર એટલે એક થાય એટલે બીજું થાય જ સમ ડિસીઝ લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ અલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝીસ સમ ડિસીઝ એટલે કેટલીક બીમારીઓ એટલે કંઈ લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ એટલે ગંભીર ઇન્ફેક્શન્સ ઇન્ફેક્શન્સ એટલે ચેપ તીવ્ર જે ઇન્ફેક્શન્સ છે તે હેવ અલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ ફિઝિકલ એટલે શારીરિક કોઝ એટલે કારણ એટલે આ જે ગંભીર ઇન્ફેક્શન્સ છે એ બધી બીમારીઓના કારણો મોટેભાગે કેવા હોય છે શારીરિક હોય છે એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન પ્યોરલી ઓન આ ફિઝિકલ લેવલ અને એની એની સારવાર પણ ફિઝિકલ લેવલથી જ થાય છે એનું થવાનું કારણ પણ ફિઝિકલ છે અને તેની સારવાર પણ શારીરિક કક્ષાએ એટલે કે ફિઝિકલ લેવલે થાય છે હાવ એવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ જોકે આપણે મોટાભાગની જે બીમારીઓ છે જોઈએ તો એનું મુખ્ય કારણ શું છે સાયકોલોજીકલ કોઝ એટલે કે માનસિક હોય છે એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ અને લાસ્ટિંગ ટુ લાસ્ટ એટલે લાંબું ચાલવું અને લાંબા ગાળાના જે બીમારીઓ છે હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ અને જે લાંબા ગાળાની બીમારી હોય એ એ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ એટલે એ મનોવૈજ્ઞાનિક રીતે અસર કરે છે લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસર હોય છે ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ શારીરિક બીમારી હોય તે લાગણીઓને ખલેલ પહોંચાડે છે એન્ડ વીકન્સ ધ સેન્સિસ અને આપણી જે સેન્સિસ છે એને નબળી પાડી દે છે વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ અને તે શેમાં પરિણમે છે ફિઝિકલ ટ્રબલ્સ શારીરિક મુશ્કેલીમાં એ પ્રવેશ પરિણમે છે દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ અને આ બધું જ આપણે ફિઝિકલ માદા પડી જઈએ એટલે શું થાય તે આપણને ક્યાં દોરી જશે લીડ ટુ એટલે દોરી જવું ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે જે ખોરાક સાથે સંકળાયેલી છે એવી સમસ્યાઓ તરફ દોરી જાય છે એટલે આ શારીરિક બીમારી છે તે

એટલે આ જે ફિઝિકલ ડિસીઝ છે એ આપણી લાગણીઓને ખલેલ પહોંચાડે છે અને આપણી સેન્સિસને વિકન કરી દે છે નબળી પાડી દે છે અને એનું પરિણામ શું આવે છે કે આપણે શારીરિક મુશ્કેલીઓ અનુભવીએ છીએ અને એને કારણે ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે ખા ખોરાકને લગતી સમસ્યા એટલે પાચનને લગતી સમસ્યા તરફ દોરી જાય છે હૃદય અને ચેતાતંત્રને સ્ટ્રેસ પહોંચાડે છે અને ધ ફિઝિકલ બોડી અને આપણા શરીરને નબળું પાડી દે છે ઇન ધ મોર્ડન ડેવલપ્ડ વર્લ્ડ આજનું જે આધુનિક વિકસિત જગત છે અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ આપણા જે આપણી જે સમસ્યાઓ છે મુખ્યત્વે માનસિક છે માનસિક છે વી હેવ સફિશિયન્ટ ફૂડ પૂરતું ઇનફ સફિશિયન્ટ એટલે ઇનફ આપણે ખાવા માટે ઇનફ ફૂડ છે ખોરાક છે ક્લોથિંગ કપડાં એન્ડ સેલ્ટર એટલે રહેવા માટે રહેઠાણ છે આપણીમાં પૂરતું ખાવાનું કપડાં અને મકાન છે વિચ પ્રિવેન્ટ જે રોકે છે આપણને ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ આ આ જે શારીરિક બીમારીઓ છે એ આપણને થતી અટકાવે છે એટલે આપણે એટલા સારા સારું ખાવાનું ખાઈએ છીએ કપડાં છે અને રહેવા માટે સારું ઘર છે એટલે આપણને શારીરિક રીતે બીમાર આપણે પડતા નથી આ બધું આપણને શારીરિક રીતે રોગ થતાં અટકાવે છે પ્રિવેન્ટ એટલે અટકાવવું રોકવું ધો

શારીરિક સમસ્યાઓ પણ નથી ન હોવા છતાં ધો વિરોધાભાસ દર્શાવે છે કે આવી કોઈ શારીરિક મોટી બીમારી સમસ્યાઓ ન હોવા છતાં પણ વિ સ્ટીલ સફર આપણે વેદના અનુભવીએ છીએ ફ્રોમ સફર થઈએ છીએ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ માનસિક અસ્વસ્થતામાંથી પસાર થઈએ છીએ આપણે એવી કોઈ મોટી શારીરિક સમસ્યાઓ નથી છતાં પણ આપણે માનસિક અસ્વસ્થતામાંથી પસાર થઈએ છીએ ધીસ અનરેસ્ટ એટલે આ જે માનસિક અસ્વસ્થતા છે તે મે મેનિફેસ્ટ મેનિફેસ્ટ એટલે પ્રદર્શિત કરવું જાહેર કરવું એસ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ અને આ જે અસ્વસ્થતા છે એ શેના તરફ દોરી જાય છે ફિલિંગ્સ ઓફ લોનલીનેસ એટલે અત્યારની આ આધુનિક સમયની આ મોટામાં મોટી સમસ્યા છે લોનલીનેસ બધા સાથે રહેવા છતાં પણ એકલતાની લાગણી અનુભવે છે ફિલિંગ્સ ઓફ લોનલીનેસ નોટ બિંગ લવડ કોઈ એને પ્યાર નથી કરતું ઓર અપ્રિસિએટેડ એટલે પ્રશંસા કરવી કદર કરવી એકલતાની લાગણી કોઈ ચાહતું નથી કે કોઈ કદર કરતું નથી એવી લાગણી તરીકે પ્રદર્શિત થાય છે થઈ શકે છે મેં એટલે શક્યતા દર્શાવી એંગર ગુસ્સો સ્ટ્રેસ એટલે તણાવ ઓર એન્ઝાયટી એટલે વ્યગ્રતા બેચેની આ બધા તરફ દોરી જાય છે ઇટ કેન લીડ ટુ ધ અને આ બધું ઇટ કેન લીડ ટુ એટલે દોરી જવું ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી અને આ બધાને કારણે આપણે આવી લાગણીઓ અનુભવીએ છીએ એના કારણે વીકનિંગ અવર ફિઝિકલ એનર્જી આપણી શારીરિક ઉર્જા છે એને એ વીકન નબળું પાડી દે છે એન્ડ પ્રિવેન્ટ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ અને પ્રિવેન્ટ આપણને અટકાવે છે રોકી લે છે ફ્રોમ ડૂઈંગ એ કરતાં વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ આપણે જે ખરેખર કરવા ઈચ્છીએ છીએ એ કરતાં આપણને અટકાવે છે બરાબર એટલે અહીંયા આ પેરેગ્રાફમાં શારીરિક અને માનસિક રીતે આપણે કેવી રીતે બીમાર થઈએ છીએ એના વિશે લેખકે આપણને જણાવ્યું છે હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું